લુણાવાડામાં રોડના કામ દરમિયાન પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી રોડ પર વહ્યું. છેલ્લા 4 માસથી લીલાવચી હોસ્પિટલથી ગુરુકૃપા રોડ સુધી રસ્તો બનાવવાનું ચાલી રહ્યું છે. કામ સ્થાનિક લોકો અગવડને કારણે હેરાન. નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી અને શાળાના સંચાલકો દ્વારા પસ્તીથી પુનરુત્થાન કાર્યક્રમની શરૂઆત કરાઈ. શહેરમાંથી પસ્તી એકત્રિત કરીને જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવે છે અને આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓના આચાર્ય, સંચાલક અને શિક્ષકો પણ જોડાયા. અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા ચંદ્રભાગા સોસાયટીમાં આમ આદમી પાર્ટી દ્વારા મહોલ્લા ટ્યુશનની શરૂઆત કરવામાં આવી, જેના અંતર્ગત ધોરણ 8, 9 અને 10 75 વિદ્યાર્થીઓને મફતમાં ટ્યુશન આપવાની વ્યવસ્થા કરવામાં આવી. કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણની કરાયા સુવર્ણ પુષ્પ અર્પણ. વચનામૃતની કરાઈ સુવર્ણ તુલા. મોટી સંખ્યામાં હરિભક્તો રહ્યા હાજર. વચનામૃત ગ્રંથની 200મી જયંતિના પ્રસંગે કરાઈ સુવર્ણ તુલા. સોમનાથ મંદિર ખાતે ઉજવાયો સંકલ્પ સિદ્ધિ દિવસ. સરદાર વંદના મહાપૂજા અને શિવ નૃત્ય સાથે સરદાર પટેલને કરાયા યાદ. સરદાર પટેલના સંકલ્પને કારણે 1949માં શરૂ થયું હતું સોમનાથ મહાદેવ મંદિરનું નિર્માણ. 1995ની 1 ડિસેમ્બરે પૂર્ણ થયું હતું નિર્માણ કાર્ય. અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં ગ્રીન સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ કોર્સનો પ્રારંભ. ધોરણ 12 પાસ યુવક યુવતીઓને અપાશે તાલીમ. તાલીમમાં વન્યજીવોની માહિતી આપતા ગાઈડ કરાશે તૈયાર. પ્રાણી સંગ્રહાલયો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં મળશે રોજગાર. મહેસાણા જિલ્લા પોલીસ વડાનો નવતર પ્રયોગ. પોલીસ કર્મીઓનો તણાવ ઓછો કરવા લેવાયો નિર્ણય. પોલીસ જવાનો પરિવારને દર રવિવારે બતાવાશે ફિલ્મ. નોકરીના સમય બાદ પોલીસ કર્મીઓને સ્પોર્ટ્સ, પ્રવાસ જેવી પ્રવૃત્તિ સાથે પણ જોડાશે. પોલીસ ઓડિટોરિયમમાં ફિલ્મ દેખાડાશે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના ભાતેલા ગામે દીપડાએ 3 પશુઓનું કર્યું મારણ. ખંભાળિયા વન વિભાગે દીપડાની તપાસ દરમિયાન દીપડાના પગના નિશાન મળી આવ્યા. વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા મૂકીને પેટ્રોલિંગ શરૂ કર્યું. ચોરવાડના સમુદ્રમાં માછીમારોની જાળમાં ફસાઈ વ્હેલ શાર્ક. માછીમારોએ વ્હેલ શાર્કને સમુદ્રમાં કરી મુક્ત. માછીમારોએ જાળ કાપીને વ્હેલ શાર્કને બચાવી. ચોરવાડના માછીમાર અકબરભાઈની બોટમાં ફસાઈ હતી વિશાળ વ્હેલ શાર્ક.